મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે હવે ઇન્ટરનેટનો સહારો લીધો છે. પોલીસે હાર્ટ વેબસાઇટ તૈયાર કરી છે, જેના ઉપયોગથી મહિલાઓ ખતરાના સમયમાં ગણતરીની મિનિટમાં જ પોલીસની મદદ મેળવી શકશે. જે માટે પોલીસે ઇમરજન્સી સિસ્ટમ તૈયાર કરી છે, જેના ઉપયોગ માટે મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે, જેથી મહિલાઓ ખતરાના સમયમાં મદદ મેળવી શકે. ઇફ સમબડી સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ મી, મને હેરાન કરે છે, આવું કંઈક ચાલી રહ્યું છે, તો બહુ ડિફિકલ્ટ છે કે હું એ વખતે પોલીસને કોન્ટેક્ટ કરી શકું. તો એના માટે થેન્ક્સ ટુ ટેકનોલોજી. નાઉ યુ નો ધેર ઇઝ લોટ ઓફ થિંગ્સ ધેટ વિચ કેન ટેકનોલોજી કેન હેલ્પ. એટલે આપણે ટેકનોલોજી મૂકી છે, જેમાં ટેલિકોમ એન્જી ટેલિકોમ આવે છે, સોફ્ટવેર આવે છે, ડિફરન્ટ પ્લેટફોર્મ્સ આવે છે, મોબાઈલ આવે છે, બધું ઘણું આવે છે. પણ એ ટેકનોલોજીનો ફાયદો શું છે કે લેમેન પોતાના નોર્મલ 500 રૂપિયાના ફોનથી યા ઘરની લેન્ડલાઇનથી બી, આના માટે એવું કંઈ મોટું હાઈફાઈ સ્માર્ટફોન એવું કશું જોઈતું નથી, દે કેન કોન્ટેક્ટ ધ પોલીસ. ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમનું સર્વર પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલું છે. મહિલાઓ 1091 નંબર પર ડાયલ કરશે કે તરત જ મોબાઈલનું લોકેશન મેળવી શકાશે. આ સિસ્ટમ પોલીસ અને પરિવાર સાથે પણ જોડાયેલી હોય તેનો એક મેસેજ પરિવારને પણ મળી જશે. હાલ નાગરિક સેવા કેન્દ્ર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું કાર્ય શરૂ કરાયું છે. કોઈ ભી મહિલા યદી ડિસ્ટ્રેસ મે હૈ, તકલીફ મે હૈ, મુશ્કેલી મે હૈ, તો ઉસકો તાત્કાલિક મદદ મિલ સકેગી. જો નાગરિક સેવા કેન્દ્ર હૈ ઉનકે મારફત રજીસ્ટ્રેશન કા કામ, જૈસે અભી ડેમોન્સ્ટ્રેશન મેં બતાયા ગયા, ઓનલાઈન રજીસ્ટ્રેશન ભી કરાયા જા સકતા હૈ, ઓર આપ એક સિમ્પલ પ્રોફોર્મા ફિલઅપ કરકે દિયા જા સકતા હૈ. યે કામ અભી ચલ રહા હૈ, ઇસકો ગુજરાતી મેં ભી કર દિયા જાયેગા, તાકિ ઇંગ્લિશ કી જરૂરત ના રહે. હાલ આ સિસ્ટમ અંગ્રેજીમાં છે, જે ટૂંક સમયમાં ગુજરાતીમાં શરૂ કરાશે, જેથી દરેક મહિલાઓ આ ટેકનોલોજીનો લાભ લઈ શકે. હાલમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરાય છે. સિસ્ટમની સફળતા બાદ ગુજરાતના જુદા જુદા શહેરોમાં સિસ્ટમ શરૂ કરવામાં આવશે, જેથી પોલીસ દ્વારા મહિલાઓને વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી કરાય છે. કેમેરામેન હરેશ શર્મા સાથે અનિતા પટણી, વીટીવી અમદાવાદ.